મારી નવમાં શું, એ પરિવારનો વાંક શું છે? એ વાંક તો આખી સિસ્ટમનો છે, વાંક તો એ હપ્તા લેતા એ લોકોનો છે કે જેને આખી સિસ્ટમ આપી છે. શું થયું છે આજે એની વાત કરી લઈએ. તો રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડથી હચમચી ઉઠ્યું છે ગુજરાત. આજે ભયાનક, લોકો ખાઈ નથી શકતા, બોલી નથી શકતા, પણ આખરે આપણે શું કરી રહ્યા છે? તો ઘટનાક્રમ જે બની રહ્યો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી છે, ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા, જે ઘાયલો છે એમના ખબર અંતર પૂછ્યા છે. શોકમાં ગુજરાત છે. એર એમ્બ્યુલન્સથી મૃતકોના ડીએનએ ગાંધીનગર મોકલાયા છે અને 48 કલાકનો સમય થશે. 25 ડીએનએ ગાંધીનગર મોકલાયા છે, 48 કલાકમાં આ રિપોર્ટ આવશે. તો મોત બાદ પણ આપ જુઓ કો પરિવારજનોને શું વેઠવું પડી રહ્યું છે. 9 બાળકો સહિત 28 લોકોના મોતથી ગુજરાત ગમગીન છે, હતપ્રત છે, ભયાનક પરિસ્થિતિ છે, ભયાનક મંજર છે. બોલી શકાય એવી પરિસ્થિતિ નથી, પણ બોલવું પડી રહ્યું છે. સ્વજન જીવિત છે કે મૃત તે જાણવા પરિવારજનો નિશાસા નાખી રહ્યું છે. નિશાસા વેરાવળની ખુશાલી મોણાસેના પરિવારની એક કરુણ વેદના છે કે 29 ફેબ્રુઆરીએ ખુશાલી મોણાસેના લગ્ન થયા, ખુશાલીના ભાવિ પતિ અને નાની બહેન અગ્નિકાંડમાં હતપ્રત થઈ ગયા છે. ખુશાલીના કાકા સાથે Z24 કલાકે વાતચીત કરી, ખુશાલીના પિતાએ ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે. ડીએનએ ટેસ્ટ બાદ પ્રશાસન પરિવારનો સંપર્ક કરશે. આ કઈ પરિસ્થિતિ છે, શું સાંભળી રહ્યા છે, આ માણસને હતપ્રત કરી રહ્યું છે આ પરિસ્થિતિ. એક ગંભીર બેદરકારી અને બેદરકારી ઘણા બધા પરિવારો છે કે જેમના આંખોમાં આંસુ આપી ગયા છે. એક પરિવાર કે જેમના જે સ્વજનો છે એવો આ ગેમ ઝોનમાં ગયા હતા, પરંતુ પાછા ફર્યાદ નથી. હવે આ પરિવાર શોધે છે કે એમના પરિવારજનો કઈ સ્થિતિમાં છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ આગળ પણ આવે છે તો અંદર પ્રશાસન જવા નથી દેતું અને માત્ર એક જ વાત કહે છે કે તમે જાઓ, અમે તમને સંપર્ક કરીશું, અમે તમને કોન્ટેક્ટ કરીશું. પરિવારના જે લોકો છે એવો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, આપનું કોણ સ્વજન હતું કે જેઓ આ ગેમ ઝોનમાં ગયા હતા? હા, મારા સગા મામાની 2 દીકરીઓ અને 1 જમાઈ, 3 વ્યક્તિ એમાં ગયા હતા. 4:30 આસપાસ ત્યાં ગયા હતા. બસ છેલ્લું એને સ્નેપ અપલોડ કરેલું હતું 4:30 આસપાસ. બસ ત્યાર પછીથી અમારે કોઈ કોન્ટેક્ટ નથી. ફોન કરીએ છીએ કન્ટિન્યુ 3 ફોનની અંદર, પણ કોઈ ફોન લાગતો નથી. પ્રશાસન સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ખરી? ના, પ્રશાસન સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન નથી કર્યો, પણ એમને મમ્મી પપ્પાના ડીએનએ લીધા છે, મારા મામાના ડીએનએ લઈ બ્લડ લીધેલું છે અને એમને કીધું કે અમે ડીએનએ ટેસ્ટ કરી અને પછી અમે તમને આગળ પ્રોસીજર કરશું. એના સિવાય બીજું કંઈ ત્યાંથી નથી આવેલું. ફોન આપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, શું પરિસ્થિતિ હતી? ક્યારે ફોન લાગ્યો, ક્યારે ફોન સ્વિચ ઓફ આવ્યો, શું પરિસ્થિતિ? હા, ફોન તો 4:30 પછીથી, એટલે અમને તો જ્યારે ન્યૂઝમાં ખબર પડી, એટલે મીન્સ કે ઇન્સ્ટામાં ને એમાં અમે જોઈ રીલ્સમાં કે આવી રીતે થયું છે, એટલે અમને ખબર હતી કે ત્યાં અમારા બાળકો ગયા છે. તો અમે ટ્રાય કરી તરત જ કે ચાલો ફોન કરીએ, તો ફોન તો ઇન્સ્ટન્ટ કોઈના લાગતા જ નહોતા. હવે સરકાર પાસેથી શું માંગણી? બસ સરકાર પાસેથી એક જ માંગણી છે કે અમારા જે કોઈ બી રિલેટિવ છે ક્યાં છે એ ખાલી તમે અમને કહી દો, જો અહીંયા છે તો અમને અમારા જે અસ્થિ છે એ આપો, એટલે અમે એનું અગ્નિસંસ્કાર કરી શકીએ, અને એટલીસ્ટ અમને કંઈ પણ જાણકારી આપો કે ક્યાં છે, શું છે, એટલે અમને ખબર પડે. અમે કાલ રાતના 3 વાગ્યાના, બસ કાલ રાત્રે લાસ્ટ 3 વાગે બ્લડ આપેલું, ત્યાર પછીથી કાંઈ રિસ્પોન્સ નથી પ્રશાસનનો. બિલકુલ, આ પરિવાર છે કે જેઓ અત્યારે વેદનાથી પીડિત છે અને તેમના તેમની જે વેદનાઓ છે એમને શબ્દોમાં વખાણી ના શકાય, પરંતુ હાલ જે પ્રશાસન છે, પોલીસ છે, એ કામ કરી રહ્યું છે, પરંતુ આ કામગીરી ઘટના થઈ જાય ત્યારબાદ કેમ કરવામાં આવે છે એ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Z24 કલાક, રાજકોટ. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તમામ ઘટના સ્થળે પહોંચ્યા, પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ જ દર્દનાક, ભયાનક આ પરિસ્થિતિ છે. આખું ગુજરાત શબ્દ છે અને જે લોકો આ ખબર સાંભળી રહ્યા છે એ લોકો પણ શબ્દ છે. આપ જોઈ રહ્યા છો ભયાનક પરિસ્થિતિ ગુજરાતના માથે, ન માત્ર રાજકોટ, આખું ગુજરાત શબ્દ છે. અને આખો જે ઘટનાક્રમ બન્યો છે એમાં નિર્દોષ લોકોના મોત થયા છે, હકીકત છે.
વારંવાર ગુજરાત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે એ પણ એટલું જ નરું સત્ય છે. અને આ નરું સત્ય આપણી સામે આવી રહ્યું છે કે આપણે શું કરી રહ્યા છે. શોકમાં ગુજરાત છે. 10 લોકો માટે